પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. રાધનપુરમાં આવેલા એક શોપિંગ સેન્ટરના ધાબા પર આંખલો ચડી જતા અફરાતફરીનો માહોલ મચી ગયો. ઘટના અંગે નગરપાલિકાને જાણ કરાતા નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને આંખલાને નીચે ઉતારવાના પ્રયાસો શરૂ કર્યા હતા. મહામુસીબતે આંખલાને નીચે ઉતારવામાં આવ્યો હતો. મહત્વનું છે કે અગાઉ પણ રાધનપુરમાં રખડતા પશુઓએ હુમલા કર્યાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. જોકે તેમ છતાં શહેરમાંથી રખડતા ઢોરનો ત્રાસ ઓછો નથી થયો, જેને લઈને તંત્રની કામગીરી પર સવાલો ઉદભવી રહ્યા છે. સંવાદદાતા હર્ષદ આપણી સાથે જોડાયેલા છે. હર્ષદ, પાટણના રાધનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. એક શોપિંગ સેન્ટરના ધાબા પર આખલો ચડી ગયો. મહત્વની બાબત એ છે કે રાધનપુરમાં ભૂતકાળમાં પણ રખડતા આંકડાઓના હુમલાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઘાયલ થયા છે. પરંતુ આને લઈને રાધનપુર વહીવટી તંત્ર જાણે કોઈ સિગ્નલ લીધી હોય તેમ રખડતા જે પશુ છે તે રાધનપુર શહેરને માનમાં લઈ રહ્યા છે. આજે પણ રાધનપુર શહેરની જે ઘટના સામે આવી છે એમાં જે પાણી ગેટ વિસ્તાર છે, પટણી ગેટ વિસ્તારનો જે માર્કેટ જે શોપિંગ સેન્ટર તેની ઉપર આંકડો ચડી ગયો હતો અને જે વેપારી હતા ભયમાં મુકાયા હતા. પોતાના દુકાનના શટર પાડી તેઓ દુકાનો બંધ કરી ભાગી ગયા હતા. આંકડાને નીચે ઉતારવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા. નગરપાલિકા દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે આંકડો મહામુસીબતે માહિતી કહેવાય કે નીચે ઉતર્યો હતો. જી હર્ષદ, આભાર તમામ વિગતો માટે. તો રાધનપુરની આ ઘટના છે. રાધનપુરના પાટણમાં શોપિંગ જે સેન્ટર આવેલું છે તેના ધાબા પર આખલો ચડી ગયો, અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કે એક આંખલો છે કે જે સીડીઓ ચડી અને જે શોપિંગ સેન્ટર છે તેના પર ફરી રહ્યો છે. ત્યાં જે દુકાનદારો છે એ લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો. ઘણા બધા સવાલો તંત્રની સામે પણ થઈ રહ્યા છે કે રખડતા પશુઓને કારણે આ પહેલા પણ ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો છે, ત્યારે તંત્ર ક્યારે જાગશે, તંત્ર ક્યારે કાર્યવાહી કરશે તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે. આંકલાને નીચે ઉતારવા માટે ઘણી બધી મથામણ કરવામાં આવી રહી છે. રખડતા પશુઓને કારણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ તંત્રને ટકોર કરવામાં આવી હોવા છતાં પણ પરિસ્થિતિ જેની તેજ જોવા મળી રહી છે. તો આપણી સાથે કોર્પોરેટર રમેશભાઈ ગોકલાણી જોડાયેલા છે. રમેશભાઈ, સૌથી પહેલા તો આપનું સ્વાગત છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે કે એક આંકલો જે શોપિંગ સેન્ટર છે દુકાનોની ઉપર ચડી ગયેલો છે, લોકોને ક્યારે મુક્તિ મળશે રખડતા ઢોરોને? નમસ્કાર, હું રમેશભાઈ ગોકલાણી બોલું છું. જી, અહીંયા રાધનપુરમાં એવી પરિસ્થિતિ છે, રખડતા ઢોરોની હોય કે કોઈ પણ સમસ્યા હોય, અત્યારે અમારી નગરપાલિકા અત્યારે છે એ પેલા અમારી કોંગ્રેસની બોડી હતી, ત્યારે પણ કોઈ સાંભળતું નતું. અત્યારે છે જે અત્યારે મામલતદાર બેસાડેલા છે અત્યારે વહીવટદાર તરીકે, એ પણ અત્યારે કોઈ લોકોની વાત સાંભળવા તૈયાર નથી. અત્યારે અમારા રાધનપુરની બહુ ભયંકર ખરાબ પરિસ્થિતિ છે. રોડ રસ્તાની પણ બહુ ભયંકર પરિસ્થિતિ છે અને રખડતા ઢોરમાં તો કેટલા લોકોના મોત થઈ ગયા છે. પણ આ જે સત્તા છે એ બેરાખાનવાળી સત્તા છે, કઈ સાંભળવા તૈયાર નથી કોઈનું. તમે કોર્પોરેટર છો તો તમારી જવાબદારીમાં પણ ઘણું બધું આવતું હોય છે ને રમેશભાઈ? મારી કોર્પોરેટર તરીકેની ભૂમિકા પૂરી થઈ ગયેલી છે. અચ્છા, પૂર્વ કોર્પોરેટર છો. ઓકે, રખડતા પશુઓને કારણે ત્યાં રહેતા લોકોને તકલીફ પડી રહી છે, સ્ટેન્ડ શું રહેશે તંત્રની સામે? કેવી અપેક્ષાઓ છે, કેવા પગલા હોવા જોઈએ? અત્યારે નગરપાલિકામાં વહીવટ કામ કરે છે, અત્યારે નગરપાલિકામાં વહીવટદાર કામ કરે છે. અમારી બોડીનો એન્ડ આવી પાસે પૂરું થઈ ગયેલું છે. તો નગરપાલિકામાં તમારું કોઈ સાંભળતું નથી, જનતા પરેશાન થઈ રહી છે, એનું શું? કોઈનું કઈ સાંભળતું નથી. અમારી નગરપાલિકામાં એ લોકોને જ્યાં પૈસા મળતા હોય ને એ લોકોનું કામ થાય છે. તો સામાન્ય જનતા શું કરશે? પણ તકલીફ તો સામાન્ય જનતાને પડી રહી છે ને? હા, નગરપાલિકાનો વહીવટ અહીંયા છે, જ્યાં અમારા 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 કોર્પોરેટરો હોય કે જે હોય તે લોકોને જ્યાં પૈસા મળતા હોય એ કામ કરે છે. એટલે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું કેવું છે આપનું? હા, મોટા પાયે ભ્રષ્ટાચાર છે રાધનપુર નગરપાલિકાનો, મોટા પાયે ભ્રષ્ટાચાર છે. તો આપનો સ્ટેન્ડ શું રહેશે આગામી સમયમાં? આપ દ્વારા કેવા પ્રકારના પગલા લેવામાં આવશે, ક્યાંય રજૂઆત કરશો, શું કરશો આપ? અમે ખૂબ રજૂઆતો કરેલી છે ભ્રષ્ટાચાર મુદ્દે, અમે ખૂબ અગાઉ રજૂઆત કરેલી છે. રજૂઆત કરેલી છે, કોઈ સાંભળતું નથી, તો શું વિરોધ પ્રદર્શન કરશો, શું કરશો?
આગામી ચૂંટણીમાં ખૂબ વિરોધ કરીશું, એના બધા મુદ્દા ઉઠાવીશું. હાઈકોર્ટે ટકોર કરી છે, રખડતા પશુઓને લઈને તંત્રને ટકોર કરવામાં આવી છે, પરંતુ પરિસ્થિતિ તેની તેજ જોવા મળી રહી છે. હાઈકોર્ટની ટકોર બાદ હું સંમત છું, ગામની પ્રજા સાથે સંમત છું. જી રમેશભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો રાધનપુરમાં એક શોપિંગ સેન્ટરના ધાબા પર આખલો ચડી ગયો. પૂર્વ કોર્પોરેટર આપણી સાથે હતા, રમેશભાઈ આપણી સાથે જોડાયેલા હતા. તેમનું કહેવું છે કે ઘણી બધી વખત નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ સાંભળતું નથી.